चालो मित्रों, गई काले आपणे स्वाध्याय 14.1 एमां मध्यकनी वात भण्या। आजे स्वाध्याय 14.2 एमां बहुलक शोधवानुं शीखीशुं। धोरण 9 अवर्गीकृत माहितीनो बहुलक शोधवानो आपणे शीख्या हता, अने बहु ज सीधी वात हती के अवर्गीकृत माहितीनो बहुलक एटले सौथी वधु वखत पुनरावर्तन पामता अवलोकन ने माहितीनो बहुलक कहेवाय, एटले के महत्तम आवृत्ति धरावता अवलोकन ने बहुलक कहेवाय। धोरण 10 आपणे वर्गीकृत माहितीनी वात करवानी छे। जेम वर्गीकृत माहितीनो मध्यक शोधवानी वात करी शीख्या, एम हवे वर्गीकृत माहितीनो बहुलक शोधवानो शीखीशुं। तो महत्तम आवृत्ति वाला वर्ग ने बहुलक वर्ग कहेवाय। અહીંયા આપણને માહિતી આપી હશે, કેવી માહિતી હશે? સતત માહિતી આપેલી હશે, વર્ગીકૃત માહિતી આપેલી હશે। તો એમાં સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ એને બહુલક વર્ગ કહેવાય। બહુલક શોધવાનું સૂત્ર બહુલક ઝેડ બરાબર એલ પ્લસ કૌંસમાં F1 - F0 / 2F1 - F0 - F2 × H। સૂત્ર બરાબર યાદ રાખવાનું છે, ઝેડ બરાબર એલ પ્લસ કૌંસમાં F1 - F0 / 2F1 - F0 - F2 × H। જ્યાં સૂત્રની અંદરના આપણે સંકેતો બધા સમજીએ તો L બરાબર બહુલક વર્ગની અધસીમા। બહુલક વર્ગ આપણે જોયું કોને કીધું, સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ, મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ એટલે બહુલક વર્ગ, અને બહુલક વર્ગની અધસીમા એને આપણે L વડે દર્શાવીશું। H એટલે વર્ગ લંબાઈ, બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એને F0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, અને F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ। F1 બહુલક વર્ગની આવૃત્તિ, F0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, અને F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ। તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને બહુલક શોધવાના દાખલા હવે આગળ વધીએ। સ્વાધ્યાય 14.1, તો સ્વાધ્યાય 14.1 એમાં જુઓ પહેલો દાખલો, નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે, અને આ આવૃત્તિ કોષ્ટક પરથી બહુલક અને મધ્યક આપણે શોધવાના, બંને વસ્તુ શોધવાની છે। તો વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે। બહુલક વર્ગ નક્કી કરવા માટે આપણે જે આવૃત્તિ આપી છે એમાંથી સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગને જોઈએ, તો સૌથી વધુ આવૃત્તિ છે 23, અને 23 આવૃત્તિ ધરાવતો વર્ગ 35 થી 45, માટે મહત્તમ આવૃત્તિ 23 છે, માટે બહુલક વર્ગ 35 થી 45, આ આપણો બહુલક વર્ગ થયો। બહુલક વર્ગની અધસીમા L એટલે બહુલક વર્ગની અધસીમા 35, H એટલે વર્ગ લંબાઈ 10, અધસીમા પહેલા વર્ગની અધસીમા બિંદુ 5, બીજા વર્ગનું અધસીમા બિંદુ 15, કેટલો વધારો થયો 10, માટે વર્ગ લંબાઈ 10। F0 બહુલક વર્ગની આવૃત્તિ 23, F1 બહુલક વર્ગની આવૃત્તિ 23, એને આગળની વર્ગની આવૃત્તિ એટલે F0 બરાબર 21, F1 બરાબર 23, F2 = 14। સૂત્રમાં આપણે આ બધી કિંમતો મૂકીએ તો બહુલક ઝેડ બરાબર એલ પ્લસ F1 - F0 / 2F1 - F0 - F2 × H। સૂત્ર સમજીને યાદ રાખજો, ઉપર F1 - F0 / 2F1 - F0 - F2, L બરાબર 35, F1 = 23, F0 = 21, અને છેદમાં 2F1 એટલે 2 × F1 એટલે 23 × 2 = 46 - 21 - 14 ગુણ્યા વર્ગ લંબાઈ 10। 23 માંથી 21 બાદ કરીએ તો
બે ગુણ્યા દસ છેદમાં 46માંથી 21 બાદ, 25માંથી 14 બાદ એટલે 11, 35 પ્લસ 20 અપોન 11. 20ને 11 વડે ભાગવાની વાત અહીંયા આપણે જોઈ કે 20ને 11 વડે ભાગીએ તો 11 એકા 11, 9 વધ્યા, શૂન્ય મૂકી શૂન્ય ઉતારી, 11 ઇઠા 88, 2 વધ્યા, શૂન્ય મૂકી શૂન્ય ઉતારી, 11 એકા 11, 9 2 દશાંશ સ્થળ સુધી ભાગાકાર સફિશિયન્ટ છે. તો 20 ભાગ્યા 11 એટલે 1.81, ઝેડ બરાબર 35 પ્લસ 1.81 એટલે બહુલક ઝેડ બરાબર 36.81. અહીંયા આપણે બહુલક શોધ્યો. આ દાખલામાં આપણને મધ્યક શોધવાનું પણ વાત કરી છે, તો હવે આપણે મધ્યક શોધીએ. તો મધ્યકની વાત તો આપણે 14.1માં પણ ભણ્યા, વર્ગ આપી છે, આવૃત્તિ આપી છે. જ્યારે જ્યારે મધ્યક શોધવાનો હોય ત્યારે આપણે અહીંયા શું લખીશું, મધ્ય કિંમત. તો અધ સીમા બિંદુ 5, ઉર્ધ્વ સીમા બિંદુ 15, સરવાળો 20 ભાગ્યા 2 એટલે 10. વર્ગ લંબાઈ 10 10 છે, તો જેમ અહીંયા 10 10 ઉમેરાતા જાય છે તેમ અહીંયા પણ મધ્ય કિંમતમાં 10 10 ઉમેરતા જઈએ. તો 10 એમાં 10 ઉમેરીએ તો બીજા વર્ગની મધ્ય કિંમત 20, ત્યાર પછીના વર્ગની મધ્ય કિંમત 30, 40, 50, 60. કોઈ એક મધ્ય કિંમતને આપણે મધ્યક તરીકે ધારી લઈએ, તો અહીંયા આપણે 30ને મધ્યક તરીકે ધારી લઈએ છીએ, તો એ બરાબર 30, એની સામે યુઆઈનું મૂલ્ય 0, ઉપરની તરફ ઋણ 1, ઋણ 2, નીચેની તરફ 1, 2, 3. કોનો ગુણાકાર કરવાનો છે? એફઆઈ અને યુઆઈનો. તો 2, 6, 6, 2, 12, પણ આ સંખ્યા ઋણ એટલે ગુણાકાર ઋણ. 11 ગુણ્યા માઇનસ 1 માઇનસ 11, 21 ગુણ્યા 0, 0, 23 એકા 23, 14 દુ 28, 5 તેરી 15. આ એફઆઈ યુઆઈ એનો હવે આપણે સરવાળો કરીએ. તો એફઆઈ યુઆઈનો સરવાળો 66 માઇનસ 23, ધન સંખ્યાનો સરવાળો 66, 23, 28 અને 15 સરવાળો 66, ઋણ 12 અને ઋણ 11 બે ઋણ સંખ્યાનો સરવાળો ઋણ 23, અને 66માંથી 23 બાદ કરો એટલે 43. તો આ બધી કિંમતો આપણે અહીંયા નક્કી કરીએ, તો એ બરાબર એ એટલે ધારેલો મધ્યક બરાબર 30, વર્ગ એન આવૃત્તિનો સરવાળો એન બરાબર 80, વર્ગ લંબાઈ 10, સિગ્મા એફઆઈ યુઆઈ 43, અને આ બધી કિંમતો હવે આપણે સૂત્રની અંદર મૂકીએ. તો સૂત્ર મધ્યક શોધવાનું સૂત્ર, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન એન ગુણ્યા એચ, એમાં એ એટલે ધારેલો મધ્યક 30, સિગ્મા એફઆઈ યુઆઈ 43, એન બરાબર 80, એચ વર્ગ લંબાઈ બરાબર 10. છેદ ઉડાડીએ તો 0 0 ઉડી ગયા, 43 છેદમાં 8, એનો અર્થ કે આપણે 43ને 8 વડે ભાગવાના. આ દરેક દાખલામાં ભાગાકાર તો આવશે જ, એ ભાગાકાર આપણે બાજુમાં રફ કામમાં કરવો જ પડશે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આપણે ભાગાકાર કરવાનો નથી, જાતે ભાગાકાર કરતા શીખવાનું છે. 43 ભાગ્યા 8, 8 પંચા 40, 3 વધ્યા 0 ઉતારીએ, 8 તેરી 24, 30માંથી 24 ગયા 6 વધ્યા, શૂન્ય ઉતારીએ, 8 સિત્તા 56, શેષ 4 વધી, પણ 2 દશાંશ સ્થળ સુધી આપણે ભાગાકાર કરવાનો છે. તો 43 ભાગ્યા 8 એનો ભાગાકાર આવ્યો 5.37. તો મધ્યક બરાબર 35.37. આનું અર્થઘટન કરવાનું કીધું છે, તો જે બહુલક શોધ્યો એના પરથી એવું અર્થઘટન નીકળે કે દવાખાનામાં દાખલ થયેલ પૈકી મહત્તમ સંખ્યાના દર્દીની ઉંમર 36.81 વર્ષના છે. દાખલ થયેલા દર્દીઓની મહત્તમ ઉંમર કયા કઈ ઉંમરના દર્દીઓ વધારે દાખલ થયા છે? 36.81 વર્ષની. સર મધ્યક પરથી આપણો જવાબ એ રીતે આવશે, મધ્યકનું અર્થઘટન એવી રીતે થશે કે દાખલ થયેલ બધા જ દર્દીની સરેરાશ ઉંમર 35.37 છે. તો આમ મધ્ય એ માહિતીનું સરેરાશ માપ દર્શાવે છે. દાખલા નંબર 3, નીચેની માહિતી, એક ગામમાં 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. એના પરથી બહુલક અને મધ્યક શોધો. વર્ગ આપ્યા છે,
1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500 આ રીતના વર્ગ છે, આવૃત્તિ આપી છે. પહેલાં આપણે બહુલક શોધીશું અને ત્યાર પછી મધ્ય શોધીશું. અહીંયા વર્ગની આવૃત્તિ જોઈએ તો મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ 40 અને આ મહત્તમ આવૃત્તિ 40, તો બહુલક વર્ગ થયો 1500 થી 2000. મહત્તમ આવૃત્તિ 40 છે માટે બહુલક વર્ગ 1500 થી 2000. બહુલક વર્ગની અધ સીમા 1500, તો એલ બરાબર 1500. વર્ગ લંબાઈ અહીંયા અધ સીમામાં જુઓ તો 500 નો ઉમેરો થાય છે, વધારો થાય છે, માટે વર્ગ લંબાઈ 500. F1 બહુલક વર્ગની આવૃત્તિ 40, F1 બરાબર 40. બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 24, એનો અર્થ કે F0 બરાબર 24 અને F2 બરાબર 33. બહુલક વર્ગની પછીના વર્ગની આવૃત્તિ એટલે F2 બરાબર 33. સૂત્રમાં આપણે આ કિંમતો મૂકીએ તો બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. Z બરાબર 1500 પ્લસ કૌંસમાં F0 બરાબર F1 બરાબર 40, F0 બરાબર 24, F2 બરાબર 33. 2F1 એટલે 2 ગુણ્યા 40 80 માઇનસ F0 માઇનસ F2 બરાબર 33 ગુણ્યા વર્ગ લંબાઈ 500. 1500 વત્તા 40માંથી 24 બાદ કરીએ એટલે 16 ગુણ્યા 500 છેદમાં 80માંથી 24 બાદ કરીએ અને એમાંથી 33 બાદ કરીએ એટલે 23. 1500 પ્લસ 16 50 80 અને 20 એટલે 8000 છેદમાં 23. હમણાં આગળ પણ વાત કરી કે આવા ભાગાકાર આપણે દરેક દાખલામાં મોટા ભાગે કરવાના આવશે, તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી. બાજુમાં 8000 23 વડે ભાગીએ તો 23 3 69, 80માંથી 69 ગયા એટલે 11, 0 ઉતારીએ 110, 23 4 92, 110માંથી 92 ગયા 180 18, 0 ઉતારીએ એટલે 180. તો આ રીતે ભાગાકાર કરવાનો છે અને 8000 ભાગ્યા 23 એટલે જવાબ આવ્યો 347.26. તો 1500 વત્તા 347.826, પણ દશાંશ સ્થળ મોટા ભાગે બે દશાંશ સ્થળ સુધીની જ દશાંશ અપૂર્ણાંક દર્શાવીશું. તો 6 કટ કરીએ, 5 કરતાં મોટી સંખ્યા કટ કરીએ છીએ એટલે આગળ 1 ઉમેરાશે એટલે 82.83 અને સરવાળો કરીએ તો બહુલક 1847.83. મધ્યક શોધીએ, આ જ દાખલાનું મધ્યક. તો વર્ગ આપ્યા છે, આવૃત્તિ આપી છે, આપણે શું લખવાનું છે મધ્ય કિંમત શોધતી વખતે? તો કે મધ્ય કિંમત શોધતી વખતે આપણે મધ્ય કિંમત લખીશું. શું દર્શાવીશું? પહેલા મધ્ય કિંમત, વર્ગ 1000 થી 1500, સરવાળો અધ સીમા બિંદુ ઉર્ધ્વ સીમા બિંદુનો સરવાળો 2500, 2500 ભાગ્યા 2 એટલે 1250. અહીંયા પણ વર્ગ લંબાઈ આપણે આગળ વાત કરી એમ 500 એટલે 500 એડ કરતા જાઓ એટલે દરેક વર્ગની મધ્ય કિંમત મળતી જશે. કોઈ એક મધ્ય કિંમતને આપણે મધ્યક તરીકે ધારી લેવાની છે. તો અહીંયા આપણે ધાર્યા છે 2750ને મધ્યક તરીકે. 2750 એ આપણો ધારેલ મધ્યક છે. UI ધારેલ મધ્યકની સામે UIનું મૂલ્ય 0, ઉપરની તરફ ઋણ 1 ઋણ 2 ઋણ 3, નીચે 1 2 3 4, અને હવે ગુણાકાર FIUIનો ગુણાકાર 24 ગુણ્યા -3 -72, 40 ગુણ્યા -2 -80, 33 ગુણ્યા -1 -33, 28 ગુણ્યા 0 0, 30 ગુણ્યા 1 30, 22 2 44, 16 3 48, 7 6 28. ધન સંખ્યાનો સરવાળો કરી ધન નિશાની, ઋણ સંખ્યાનો સરવાળો કરી ઋણ નિશાની. તો આ ધન સંખ્યા 4 સંખ્યાઓ એનો સરવાળો કરી ધન નિશાની, ઋણ સંખ્યાનો સરવાળો કરી ઋણ નિશાની મૂકીએ. તો -72 -80 -33 એનો સરવાળો -185. 150
એમાંથી 185 બાદ કરીએ એટલે -35. તો આમ ધારેલો મધ્યક આપણો તો એ બરાબર 2750, એન એટલે 200, એચ વર્ગ લંબાઈ 500, સિગ્મા FIUI -35. અને આ બધી કિંમતો સૂત્રની અંદર મૂકીએ તો મધ્યક શોધવા માટેનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FIUI અપોન એન ગુણ્યા એચ એ 2750 FIUI -35 અપોન એન બરાબર 200 વર્ગ લંબાઈ એચ બરાબર 500. 0 0 ઉડી ગયા, -35 ગુણ્યા 5 એટલે -175 છેદમાં 2. કોને ભાગવાના છે? 175ને 2 વડે ભાગીએ એટલે 87.5, અને 2750માંથી 87.5 આપણે આ રીતે બાદ કર્યા તો મધ્યક મળ્યો 2662.5 એટલે કે 2662.50. તો બહુલક અને મધ્યક બંને શોધી કાઢ્યા. દાખલા નંબર પાંચમાં વર્ગ આપેલ છે, આવૃત્તિ આપેલી છે અને બહુલક શોધવાનો છે. પહેલો વર્ગ છે 3000 થી 4000, 4000 થી 5000, 5000 થી 6000, આ રીતના વર્ગ આપ્યા છે. દરેક વર્ગની વર્ગ લંબાઈ પહેલાં આપણે જોઈ જ લેવાની કે 3000 4000 કેટલા ઉમેરાતા જાય છે? 1000 1000. તો એનો અર્થ કે વર્ગ લંબાઈ h બરાબર 1000. બહુલક શોધવાની વાત આવે એટલે સૌથી વધુ આવૃત્તિ કઈ જગ્યાએ છે? તો કે સૌથી વધુ આવૃત્તિ 18, એનો અર્થ કે મહત્તમ આવૃત્તિ 18 છે, માટે બહુલક વર્ગ 4000 થી 5000. એલ બરાબર બહુલક વર્ગની અધઃ સીમા, એચ વર્ગ લંબાઈ 1000, F1 બહુલક વર્ગની આવૃત્તિ F1 બરાબર 18, F0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 4, અને F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ 9. આ કિંમતો આપણે સૂત્રની અંદર મૂકીએ તો બહુલક શોધવાનું સૂત્ર ઝેડ બરાબર એલ પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા એચ. એલ એટલે 4000 આપણે નક્કી કર્યા, બહુલક વર્ગની અધઃ સીમા એલ બરાબર 4000, F1 બરાબર 18, F0 બરાબર 4, 2F1 18 2 36 માઇનસ F0 4 અને F2 બરાબર 9 ગુણ્યા વર્ગ લંબાઈ 1000. કિંમતો પધરાવ્યા પછી બાદબાકી 18માંથી 4 બાદ કરો એટલે 14 ગુણ્યા 1000, છેદમાં 36માંથી 4 ગયા 32, 32માંથી 9 ગયા 23. એનો અર્થ કે 4000 વત્તા 14 ગુણ્યા 1000, 14000 અપોન 23. કોને ભાગવાના છે? 14000ને 23 વડે. તો 14000ને આપણે 23 વડે ભાગ્યા એટલે જવાબ આવ્યો 608.69. 4000 વત્તા 608.69 આનો સરવાળો કરીએ તો બહુલક ઝેડ બરાબર 4608.69. તો સ્વાધ્યાય 14.2 એના કુલ 6 દાખલા, એમાંથી 3 દાખલા મેં ગણ્યા છે અને 3 દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે.